नमस्कार विद्यार्थी मित्रों, स्वागत करूँ छु अमारी आकाश एकेडमी यूट्यूब चैनल में। अने आज हूँ तमारी समक्ष 1 जुलाई 2020 करंट अफेर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हुई तो प्लीज चैनल ने सब्सक्राइब करी लेजो के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधाज करंट अफेर्सना वीडियोनी पीडीएफ जोईती होय तो अहीं नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मेसेज करी शको, जेनी पर हूँ तमने बधाज करंट अफेर्सना वीडियोनी पीडीएफ प्रोवाइड करी दीश। तो हवे आपणे शुरू करीए आजना करंट अफेर्सनो पहेलो प्रश्न, ते छे તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે શૈલજાને સન્માનિત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે કેરળ। કેરળના સ્વાસ્થ્ય મંત્રી કોણ છે? તો કે શૈલજા, એટલે કે આન્સર આવશે એ। હવે સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર એટલે યુનાઇટેડ નેશન્સ। તો યુનાઇટેડ નેશન્સ નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસ ના ન્યુયોર્કમાં। ત્યારબાદ યુએન ના જનરલ સેક્રેટરી કોણ છે? તો તેના જનરલ સેક્રેટરી છે એન્ટોનિયો ગ્યુટેરિયસ। ત્યારબાદ યુનાઇટેડ નેશન્સ ના ડેપ્યુટી જનરલ સેક્રેટરી એ કોણ છે? તો કે અમીના જે મોહમ્મદ, જે યુનાઇટેડ નેશન્સના ડેપ્યુટી જનરલ સેક્રેટરી છે। ત્યારબાદ કેરળની વાત કરીએ તો કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળના મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન। ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલની અધ્યક્ષતા કોણે કરી? તો તેના જવાબમાં આવશે પિયુષ ગોયલ, એટલે કે આન્સર સી, જે રેલવે મિનિસ્ટર પણ છે। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં માઇકલ માર્ટિન કયા દેશના પ્રધાનમંત્રી બન્યા? તો તેના જવાબમાં આવશે આયર્લેન્ડ, એટલે કે આન્સર બી। ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કયા ભારતીય અમ્પાયરને આઈસીસીના એલિટ પેનલમાં સામેલ કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે નીતિન મેનન, એટલે કે આન્સર સી। હવે આઈસીસીની વાત કરીએ, તેનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ। ત્યારબાદ આઈસીસીનું વડું મથક આવેલું છે યુએઈના દુબઈમાં અને તેના ચેરમેન કોણ છે? તેના ચેરમેન છે શશાંક મનોહર। આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવી, એક તો આઈસીસીનું પૂરું નામ, તેનું વડું મથક ક્યાં આવેલું છે તે, અને આઈસીસીના ચેરમેન કોણ છે તે। ત્યારબાદનો પાંચમો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં આનંદીબેન પટેલને કયા રાજ્યના રાજ્યપાલ તરીકે અતિરિક્ત પ્રભાર સોંપવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે મધ્યપ્રદેશ, એટલે કે આન્સર બી। હવે આનંદીબેન પટેલ એ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેની ફરજ પણ બજાવે છે, પરંતુ મધ્યપ્રદેશના રાજ્યપાલ જે હતા લાલજી ટંડન, જેની તબિયત તંદુરસ્ત ન હોવાથી મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને બનાવવામાં આવ્યા છે।
હવે મધ્યપ્રદેશની વાત કરીએ તો તેની રાજધાની છે ભોપાલ, રાજ્યપાલ છે લાલજી ટંડન, પરંતુ અત્યારે આનંદીબેન પટેલ રાજ્યપાલ તરીકેનું પદ સંભાળે છે. ત્યારબાદ મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ઇન્ટરનેશનલ એસ્ટેરોઇડ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 30 જૂન, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો 7મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારત સરકારે કેટલી ચીની એપ્લિકેશન પર રોક લગાવી? તો તેના જવાબમાં આવશે 59 ચીની એપ્લિકેશન પર ભારત સરકારે રોક લગાવી છે. ત્યારબાદનો 8મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાજ્યના વન વિભાગ દ્વારા ભારતનું પહેલું લાઇકેન પાર્ક વિકસિત કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ઉત્તરાખંડ, એટલે કે આન્સર એ. ત્યારબાદ ઉત્તરાખંડની વાત કરીએ તો તેની રાજધાની છે દેહરાદૂન અને ગેરસંગ. ગેરસંગ જે છે તે સમર કેપિટલ તરીકે તાજેતરમાં જાહેર થઈ છે. ત્યારબાદ રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત. ત્યારબાદનો 9મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં 28 જૂનથી 12 જુલાઈ સુધી કયા મંત્રાલય દ્વારા સંકલ્પ પર્વ મનાવવામાં આવશે? તો તેના જવાબમાં આવશે સંસ્કૃતિ મંત્રાલય, એટલે કે આન્સર બી. સંસ્કૃતિ મંત્રાલય પરથી સંસ્કૃતિ મંત્રીની વાત કરી તો સંસ્કૃતિ મંત્રી છે પ્રહલાદ સિંહ પટેલ. કોણ છે? પ્રહલાદ સિંહ પટેલ. હવે પરીક્ષામાં તમને એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સંકલ્પ પર્વ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કઈ તારીખથી કઈ તારીખ સુધી મનાવવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે 28 જૂનથી 12 જુલાઈ, એટલે આ તારીખ પણ તમારે યાદ રાખવી. ત્યારબાદનો 10મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં G20 શિક્ષા મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી? તો તેના જવાબમાં આવશે સાઉદી અરબ, એટલે કે આન્સર સી. હવે સાઉદી અરબની કેપિટલ શું છે? તો તેની કેપિટલ છે રિયાદ. ત્યારબાદનો 11મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં એન્યુઅલ ઇન્ડિયા ટીબી રિપોર્ટ 2020ના અનુસાર વર્ષ 2019માં ટીબી બીમારીને કારણે કેટલા લોકોના મૃત્યુ થયા? તો તેના જવાબમાં આવશે 79,144 લોકોના મૃત્યુ થયા. ત્યારબાદનો 12મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાજ્યએ પ્લાઝમા બેંક બનાવવાનું એલાન કર્યું છે? તો તેના જવાબમાં આવશે દિલ્હી, એટલે કે આન્સર એ. ત્યારબાદનો 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા દેશના સ્ટોક એક્સચેન્જ ખાતે આતંકી હુમલો થયો છે? તો તેના જવાબમાં આવશે પાકિસ્તાન. પાકિસ્તાનનો જે સ્ટોક એક્સચેન્જ છે ત્યાં આતંકી હુમલો થયો છે. હવે જો પાકિસ્તાનની વાત કરીએ તો તેની કેપિટલ એટલે કે રાજધાની છે ઇસ્લામાબાદ. ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન છે ઇમરાન ખાન અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે આરિફ અલવી. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા 2 પ્રશ્ન પૂછ્યા હતા. તેમાં પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં કઈ ઇન્સ્યોરન્સ કંપનીએ આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ
પોલિસી લોન્ચ કરી છે? તો તેના જવાબમાં આવશે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનમાં અધ્યક્ષના રૂપમાં કોનો કાર્યકાળ વધારવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે નરિન્દર બત્રા. ત્યારબાદ આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં તમને આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં એક્સપ્લોરિંગ રિવર નીલા વેબિનાર સિરીઝ ક્યા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી? ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, તાજેતરમાં પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એ ભારતની પહેલી એન્ટીબોડી ટેસ્ટ કીટ બનાવી, તેનું નામ શું છે? આમ અહીં આપણે આજે 1 જુલાઈ 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.